नमस्कार दर्शक मित्रों, फरी एक बार वीडियो में तमारू हार्दिक स्वागत छे। तो दर्शक मित्रों, आज ना मुख्य समाचार नी बात करता पहला, जो तमे अमारी यूट्यूब चैनल में नवा आव्या होय तो चैनल ने जरूर थी सब्सक्राइब करी देजो। तो दर्शक मित्रों, आज ना मुख्य समाचार जोईए तो अंबालाल पटेल नी मोटी आगाही, खेडूतों में खुशी नो माहौल, राशन कार्ड धरावता लोको माटे खुशीना समाचार, पाक वीमा योजना शुरू, खेडूतोने दिवसे वीजळी मळशे, खेडूतोनो 14मो हप्तो क्यारे आवशे, देवा माफी अंगे मोटी जाहेरात, 10,000 खेडूतो करशे मोटो आंदोलन, सोना चांदीना भावमां मोटो वधारो। आ बधा ज समाचार आपणे आजना आ वीडियोनी अंदर जाणीशुं। तो वीडियोमां अंत सुधी बन्या रहेजो। अने दर्शक मित्रो, जो तमे अमारी यूट्यूब चेनलमां नवा तो चैनल ने जरूर थी सब्सक्राइब करी देजो। तो दर्शक मित्रों, शुरू करिए आज नो आ वीडियो। अंबालाल पटेल नी मोटी आगाही, अंबालाल पटेल ना जणाव्या मुजब आगामी 19 मार्च सुधी गुजरात ना विविध भागों में मावठानी शक्यता छे। अने आ सिवाय एप्रिल महीना नी शुरुआत ना दिवसों में पण मावठानो मार पड़ी सके छे। ज्यारे 9मी मे बाद गुजरात में आंधी साथे वरसाद वरसी सके छे। आथी बागायती पाकोनो खास ध्यान राखवू जोईए। अने बीजी तरफ हवामान विभागे पण 5 दिवस सुधी कमोसमी वरसादनी आगाही करी छे, जेमां 17 मार्च सुधी उत्तर गुजरात, सौराष्ट्र, कच्छ अने मध्य गुजरातना केटलाक भागोमां मावઠાનો માર પડશે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગત વર્ષ કરતા આ વર્ષે ચણાના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે। જ્યારે ટેકામાં ખરીદી શરૂ હોવાથી ખુલ્લી બજારોમાં ચણાને ટેકો મળી રહ્યો છે, જ્યારે દેશી ચણાની સરખામણીએ સફેદ ચણાના ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે। જ્યારે અમરેલી એપીએમસીમાં ચણાનો ઊંચો ભાવ 953 રૂપિયા સુધીનો જોવા મળે છે, જ્યારે સફેદ ચણાનો ભાવ રૂપિયા 1200 ઉપરનો જોવા મળે છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર। રાશન કાર્ડ હેઠળ મળતા અનાજ વિતરણને લઈને રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે। ગુજરાતના દરેક લોકોને પોતાના હિસ્સાનું બરાબર અનાજ મળી રહે અને ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે દૂર કરી શકાય તે માટે ઇલેક્ટ્રિક વજન કાંટાને સરકારી પાર્ટલમાં દર્શાવવામાં આવશે। અને સરકારના આ નિર્ણયથી દરેક લોકો પોતાના હિસ્સાનો પૂરેપૂરો જથ્થો મેળવી શકશે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો પાક વીમા યોજના શરૂ। પાક વીમા યોજનામાં ગુજરાતમાં ફરી એકવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર। ગુજરાતમાં ફરી એકવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનમાં શરૂ કરવામાં આવશે। અને આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। અને ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં આપવામાં આવે તેવી ઝડપી પ્રોસેસ સાથે શરૂ કરવામાં આવી છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે। ગુજરાતના તમામ ખેડૂતોને આગામી 2 વર્ષમાં સિંચાઈ માટે દિવસે વીજળી મળતી થશે અને તેવું રાજ્ય સરકારના ઊર્જા મંત્રીએ જણાવ્યું છે। અને આ વર્ષના બજેટમાં રૂપિયા 1590 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। અને આ યોજના હેઠળ સવારે 5 વાગ્યેથી રાત્રે 9 વાગ્યા સુધી સિંચાઈ માટે વીજળી આપવામાં આવશે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 14મો હપ્તો ક્યારે આવશે તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ મોદીએ 27 ફેબ્રુઆરીએ પીએમ કિસાન સન્માન નિધિનો 13મો હપ્તો બહાર પાડ્યો હતો અને હવે ખેડૂતો 14મો હપ્તો ક્યારે આવશે તે જાણવા ઉત્સુક છે અને તે જાણવા માગે છે કે કયા મહિનામાં 14મો હપ્તો જાહેર થશે
અને ખેડૂતોને 14મા હપ્તાની રિલીઝ તારીખ માટે વધુ રાહ જોવી પડશે નહીં। એક અહેવાલ મુજબ મોદી સરકારે એપ્રિલ જુલાઈ વચ્ચે પીએમ કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જાહેર કરી શકે છે અને આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં ખેડૂતોના દેવા માફી બાબતે આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોના દેવા માફ કરવા માટે ગુજરાત સરકાર માટે પૂરતું ફંડ નથી, તેથી ખેડૂતોના દેવા માફ કરવા શક્ય નથી અને તેવી જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતના ખેડૂતો માથે 3,20,812 કરોડ નું દેવું છે, જેથી રાજ્યની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી આ વર્ષે ખેડૂતોને રાહત મળી શકે તેમ નથી। જ્યારે ગુજરાતના ખેડૂતોને વગર વ્યાજે 3 લાખ સુધીની વ્યાજ સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો આ કામ ઝડપથી પતાવી લેજો, નહીં તો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। પાન કાર્ડ ધરાવતા લોકોએ હવે ફરજિયાત કરવું પડશે નવો સુધારો। હવે દરેક પાન કાર્ડને લઈને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જે લોકો નિયત સમય મર્યાદામાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરાવે તેમનું આધાર કાર્ડ નિષ્ક્રિય થશે અને બેંક ખાતું બંધ થઈ જશે અને પાછળથી સુધારો કરવા પર 1,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે, જેથી દરેક લોકો પોતાનું પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લે અને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો 10,000 ખેડૂતો કરશે વિરોધ પ્રદર્શન મહારાષ્ટ્રમાં। અખિલ ભારતીય કિસાન સભા અને ભારતીય કમ્યુનિટી પાર્ટીના નેતૃત્વમાં 10,000 ખેડૂતોએ કરી માર્ચ પર નીકળ્યા છે અને ખેડૂતોની આ કૂચ નિશિકીથી મુંબઈ આવી રહી છે, જ્યાં તેઓ આઝાદ મેદાનમાં પ્રદર્શન કરશે। અને બીજી તરફ શિંદે ફડકસિંહે કહ્યું છે કે સરકાર ખેડૂતોના નેતાઓ સાથે વાતચીત કરીને ઉકેલ શોધવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આંદોલનનો અંત આવે। અને મહત્વનું છે કે ખેડૂતો ડુંગળીના ભાવ સહિત 17 મુદ્દાની માંગ સાથે કૂચ કરી રહ્યા છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં H3N2ની એન્ટ્રી। ભારતમાં સતત ઇન્સ્યુલેશ ઓંજા વાયરસનો H3N2ના કેસ વધી રહ્યા છે અને શરદી ખાંસી અને તાવના કેસમાં વૃદ્ધિ થઈ રહી છે અને આ વાયરસ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ગુજરાતમાંથી ભયજનક સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં આ કેસને કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે અને H3N2 વાયરસથી 3 લોકોના મોત થયા છે અને આ વર્ષે સૂકી ખાંસીના સૌથી વધુ દર્દીઓ સામે આવ્યા છે। દર્શક મિત્રો, આગળ મોટા સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। આજે 22 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 290 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે નવો ભાવ 52,450 રૂપિયા થયો છે, જ્યારે 24 કેરેટ અને 10 ગ્રામ સોનાના ભાવમાં 330 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે નવો ભાવ 57,220 રૂપિયા થયો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો છે, તે સાથે નવો ભાવ 66,000 રૂપિયા થયો છે। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। તો દર્શક મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને દર્શક મિત્રો, તમારા અન્ય મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો। તો દર્શક મિત્રો, આજના વિડીયો માટે આટલું જ। આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય જવાન જય કિસાન।